ઉખા પંથકમાં ભીમરાણા ગામ ખાતે મોગલ માતાજીનું જન્મસ્થાન છે. આ માતાજીના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. ભીમરાણા ગામ દેવભૂમિ દ્વારકાથી 18 કિલોમીટર દૂર આવેલું છે. લગભગ 8000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં 90% જેટલી વસ્તી ક્ષત્રિય દરબારોની છે. અહીં આવેલ મોગલ માતાજીના જન્મસ્થાનના મંદિર ખાતે આ ગામના યુવાનો સેવા આપે છે. તો મોગલ વંશના સામતભા ધાંધણિયા આ જગ્યાની દેખરેખ રાખે છે. દરવાજાથી મંદિરમાં પ્રવેશતા જ મોગલ માતાજીના પિતાશ્રી દેવસુરભા ધાંધણિયાની મોટી પ્રતિમા ગાય સાથે જોવા મળે છે. આ ધાર્મિક જગ્યામાં વિશાળ ભોજનાલય તેમજ દર્શને આવતા હજારો લોકો માટે મહાપ્રસાદી અને રાતવાસો કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ભીમરાણા ગામના સામતભા ધાંધણિયાના જણાવ્યા મુજબ મોગલ માતાજીનો જન્મ આ સ્થળ પર થયો હતો અને તેમના લગ્ન ભેસાણા તાલુકાના ગરવિયાણી ગામ ખાતે થયા હતા. સૌરાષ્ટ્ર કચ્છમાં મોગલ માતાજીના અનેક ભવ્ય મંદિરો આવેલા છે, જેમાં ભગુડા તેમજ કબરાવધામનો પણ સમાવેશ થાય છે. પરંતુ મોગલ માતાજીનું જન્મસ્થાન ભીમરાણા ગામ ખાતે હોવાથી અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા આવે છે. જય મોગલમાં. મારું નામ સામતભા ગોકળભા ગામણીયા. હું સતત અહીંયા 6-7 વર્ષથી સેવા આપી રહ્યો છું અને આ આયશ્રી મોગલ ધામ મંદિર ભીમરાણા એટલે આયશ્રી મોગલ ધામ માનો જન્મભૂમિ. દ્વારકાથી 18 કિલોમીટર, નાગેશ્વરથી 17 કિલોમીટર, બેટ દ્વારકાથી 10 કિલોમીટર એટલે ત્રણેયની મધ્યમાં મા બિરાજમાન છે. અને આજથી 1350 વર્ષ પહેલાં મા મોગલનો જન્મ દેવસુર બાપા ગાંધણિયા શાખના ચારણના ઘરે અવતાર માએ ધારણ કર્યો. જગતના કલ્યાણ માટે અને જગત માટે માએ જે અવતાર ધારણ કર્યા અનેક પુરાવા આપવાની કોઈ જરૂર નથી. આ હજારો માણસોની મેદની અહીં આવે છે. બીજા નંબરમાં આખું ગામ દરબારોનું છે. વાઢેર શાખના દરબારો જેને રાઠોડ કહીએ એ ગામ આખું ભીમરાણા ગામ એનું ચારણો. અત્યારે ચારણો કોઈ પરિવાર અહીંયા નથી, એ સ્થળાંતર કરી ગયો. માલધારી સમાજ એટલે જ્યાં પાણી કે વગડો હોય ત્યાં વયા જાય. પણ આ ગામ છે ભીમરાણા, એ વાઢેર દરબારો છે અને એમનો ખૂબ સારો સાથ અને સહકાર મળે છે. ગામમાંથી સતત 2 ટાઈમ છોકરાઓ આવતા હોય, સેવા માટે આવતા હોય. એ અહીંયા અવિરત ભોજનાલય ચાલુ છે, માનું અન્નક્ષેત્ર ચાલુ છે. બંને ટાઈમ માનો પ્રસાદ અહીંયા શ્રદ્ધાળુને આપવામાં આવે છે અને દિવસના 3-4 હજાર માણસો માનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે અને હજારો માણસો અહીંયા આવે છે. બીજા નંબરમાં અમારા ઘનશ્યામગીરી બાપુ પણ 20 વર્ષથી અહીંયા બિરાજમાન છે અને માની સેવા ભક્તિ કરી અને અનન્ય ભાવ બાપુનો પણ પ્રગટ થયેલો છે અને એના લીધે આટલું બધું માણસો આવે છે. અને હું પણ માના એક પરિવાર ગાંગણિયા કુળનો છું અને એ પણ હું ધન્યતા અનુભવું છું કે માની સેવા મારાથી આટલી થાય છે. બાકી અમારો પરિવાર બધો માં જે ગાંગણિયા શાખના જે છે એ બધા રાજકોટની આજુબાજુમાં 2-3 ગામ છે, પીપળિયા વડા એવા. અને 2 ટાઈમ અહીંયા માની પ્રસાદી ચાલુ છે, માણસો ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને ધન્યતા અનુભવી. અને એની માના પરચાનો તો શું વાત કરવાની હોય, અનેક પરચા છે. અને આ અત્યારે જે છે આ મોગલ યુગ હાલી રહ્યું છે. મા મોગલનું નામ લ્યો એટલે ધાર્યા કામ મા પાર પાડે છે, શ્રદ્ધાળુ આવે છે, ધન્યતા અનુભવે છે અને બહુ રાજીપો પણ વ્યક્ત કરીને જાય છે. એનાથી અમને પણ આનંદ આવે છે. જય મોગલ મા. આ મંદિર ખાતે રીબડાના ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અવારનવાર દર્શનાર્થે આવે છે અને આર્થિક સહયોગ પણ કરે છે. તો રિટાયર્ડ DYSP વિષ્ણુદાન ગઢવી સહિતના દાતાઓ તરફથી પણ આ મંદિરને સહાયતા મળતી રહી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.